કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં પાઠ 4 ઉષ્મા એમાં ભાગ બીજો ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ પહેલામાં ભણ્યા એમાં આપણે શું જોયું? તો થર્મોમીટર બે પ્રકારના હોય છે, એક સામાન્ય થર્મોમીટર અને એક ડોક્ટરનું થર્મોમીટર. તો સામાન્ય ડોક્ટર મીટરમાં તાપમાન જોયું 35 થી 42, અને સામાન્યમાં -10 થી 110 સેલ્સિયસ હોય છે, બરાબર. એટલે ડિગ્રીને આપણે શેમાં માપી શકીએ? સેલ્સિયસમાં. ડિગ્રીને શેમાં મપાય છે? સેલ્સિયસમાં. એ બધું આપણે જોયું. હવે આપણે એ જોશું ઉષ્માનું પ્રસરણ કેવી થાય. ઉષ્મા એટલે ગરમીનું પ્રસરણ એકમાંથી બીજામાં કેવી રીતે જાય. તો હવે એના વિશે જોઈએ. તો તમે કદાચ જોયું હશે કે જ્યારે તળવાની કડાઈને જ્યોત પર રાખવામાં આવે છે ત્યારે તે ગરમ થઈ જાય છે. તેનું કારણ એ છે કે ઉષ્મા જ્યોતમાંથી વાસણમાં પ્રસરે છે. ઉષ્મા જ્યોતમાંથી વાસણમાં પ્રસરે છે, પરંતુ જ્યારે કડાઈને જ્યોતથી અલગ કરવામાં આવે છે ત્યારે તે ધીમે ધીમે ઠંડુ પડે છે. આ વખતે ઉષ્મા વાસણથી વાતાવરણ તરફ વહન થતી હોય છે. તો હવે તમે સમજી ગયા હશો કે ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે. વાસ્તવમાં બધા જ કિસ્સાઓમાં ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ હોય છે. હંમેશા ઉષ્માનું વહન ક્યાં થાય? તો ગરમથી ઠંડા પદાર્થ તરફ જ થાય. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પહેલી પૂછે છે કે શું તેનો અર્થ એવો થાય છે કે સમાન તાપમાનવાળા બે પદાર્થો વચ્ચે ઉષ્માનું વહન થતું નથી? સાચી વાત, બંને ગરમ હોય તો ઉષ્માનું વહન કેવી રીતે થાય તે ચાલો આપણે શોધી કાઢીએ. હવે પ્રવૃત્તિ 4.6, એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો કે પટ્ટીલો, તેની પર લંબાઈની દિશામાં થોડા અંતરે મીણના નાના ટુકડાને સહેજ ગરમ કરીને ચૂંટાડી દો. આવી રીતે બધા જ ટુકડા સમાન અંતરે જ રાખો. હવે પટ્ટીના એક છેડાને સ્ટેન્ડ વડે પટ્ટી ક્ષમક્ષિતિજ રહે, કેવી ક્ષમક્ષિતિજ રહે, અને મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવો. સ્ટેન્ડ ન હોય તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેને બે ઈંટો વચ્ચે ભરાવી દો. આવી રીતે પણ ખ્યાલ આવી ગયો. હવે બીજા છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી ગોઠવીને ધ્યાનથી અવલોકન કરો. હવે બીજા છેડે કે અહીંયા તમે મીણબત્તી રાખશો સળગતી, ધીરે ધીરે અહીંયાથી ગરમી આગળ પહોંચે અને જ્યાં મીણના તમે ટુકડા લગાવેલા છે એ ઓગળવા માંડશે, નીચે પડવા માંડશે. એનું કારણ આવું કેમ થયું? તો ઉષ્માનું વહનના કારણે. ઉષ્મા અહીંયા પહોંચી એટલે ગરમ થાય એટલે પાર જેવું મીણ છે ઓગળીને નીચે પડી જાય છે. હવે શું કહે છે? હવે બીજા છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી ગોઠવીને ધ્યાનથી અવલોકન કરો. તો મીણના ટુકડાનું શું થાય છે? તો મીણના ટુકડા ઓગળીને નીચે પડી જાય છે. શું તેઓ પીગળીને નીચે પડવા લાગે છે? હા. કયો મીણનો ટુકડો સૌથી પહેલાં પડી જાય છે? તો સૌથી નજીક જે મીણબત્તીની નજીક છે એ સૌથી પહેલાં પડે છે. તો શું તમને વિચાર આવે આવું કેમ વિદ્યાર્થી મિત્રો, કેમ આવું થયું? તો સૌથી પહેલાં ઉષ્મા ક્યાંથી ક્યાં સુધી પહોંચે? ગરમથી ઠંડા તરફ. એટલે પહેલાં જ્યાં ગરમ ગરમ વાતાવરણ આગળ ધીરે ધીરે ડાયરેક્ટ અહીંયા ના પહોંચી જાય. શરૂઆત ક્યાંથી થાય? શરૂઆત તેના આગળના ભાગથી થાય છે. એટલે કે ઉષ્માનું વહન શરૂઆતમાં આગળના ભાગ, ત્યારબાદ ધીરે ધીરે પાછળના ભાગ સુધી પહોંચે છે. વહન પાછળ સુધી થાય તો સૌથી પહેલાં આગળની મીણ ઓગળીને નીચે પડે, ત્યારબાદ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી એવી રીતે ઓગળે છે. હવે ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન થાય. કઈ પટ્ટીમાં? ધાતુની પટ્ટીમાં. હવે મીણબત્તીની જ્યોતની ઉષ્મા તેની નજીકના છેડાથી દૂરના છેડા તરફ પ્રસરે છે, બરાબર. ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની આ પ્રક્રિયાને ઉષ્મા વહન કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આપણે ઉષ્માના 3 પ્રકાર જોવાના છે વહન માટે. ઉષ્મા વહન, બરાબર, પછી ઉષ્મા વિકિરણ અને ઉષ્મા નયન, બરાબર.
તો આપણે સૌથી પહેલાં શું જોયું, ઉષ્મા વહન એટલે શું, તો ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ થવાની કે વહન થવાની પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે. ઘન પદાર્થોમાં, કયા પદાર્થોમાં, ઘન પદાર્થોમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થાય. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયા પદાર્થમાં, તો ઘન પદાર્થમાં જ. કયા પદાર્થમાં, ઘન પદાર્થમાં ઉષ્માનું વહન કે ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થાય. શું બધા જ ઘન પદાર્થો ઉષ્માનું વહન સરળતાથી કરી શકે? તમે ચોક્કસ જોયું હશે કે રસોઈમાં વપરાતા ધાતુના પાત્રના હેન્ડલ પ્લાસ્ટિક કે લાકડામાંથી બનાવવા છે, જોયું છે ને વિદ્યાર્થી મિત્રો. તમે દાજ્યા વગર ગરમ પાત્રને તેના હાથા વડે પકડીને ઊંચકી શકો છો, ખરું ને? અપ્રવૃત્તિ 4.3, નાના બીકરમાં પાણી ભરીને તેને ગરમ કરો. ત્યારબાદ સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ અને દ્વિભાજક જેવા પદાર્થોને ભેગા કરીને તેમને બીકરમાંના ગરમ પાણીમાં એવી રીતે ડૂબાડો કે તેમના એક બાજુના છેડાઓ પાણીની બહાર રહે, અને થોડોક સમય રાહ જોયા પછી ગરમ પાણીમાં ડૂબાડેલા પદાર્થોના પાણીની બહાર રહેલા છેડાને અડકો. તમારા અવલોકનો નીચે 4.3માં નોંધો. એ સ્ટીલની ચમચી તો એ શું છે, ધાતુ છે, બરાબર? તો બીજો છેડો ગરમ થશે કે? હા, સ્ટીલની ચમચી છે એટલે એ ઉષ્માનું વહન થશે. પછી તમે ફૂટપટ્ટી લેશો તો એ ગરમ થશે? ના, કેમ કે એ શું છે, ઉષ્માનું અવાહક છે, મંદવાહક છે. દ્વિભાજક તો બી તમારે આવી રીતે કોષ્ટકમાં બનાવવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે એને ઉષ્માનું સુવાહક કહે છે. હવે અહીંયા આપણે યાદ રાખ, ઉષ્માનું સુવાહક અને ઉષ્માનું અવાહક એટલે શું? તો જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે, જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે તેને ઉષ્માનું સુવાહક કહે છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ ઉષ્માના સુવાહક છે. કોણ? એલ્યુમિનિયમ, લોખંડ અને તાંબુ ઉષ્માના શું છે, સુવાહક. જો હવે જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી તેમને ઉષ્માના મંદવાહક કહે છે, મંદવાહક અથવા અવાહક. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી તેને કહેવાય ઉષ્માના મંદવાહક. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જેમ કે લાકડું અને પ્લાસ્ટિક ઉષ્માના મંદવાહક છે. ઉષ્માના મંદવાહક અવાહક પણ કહેવાય. ઉષ્માના મંદવાહકને શું કહેવાય? અવાહક પણ કહેવાય. એટલે યાદ રાખ્યું ને બંને વિદ્યાર્થી મિત્રો, પાણી તથા હવા ઉષ્માના મંદવાહક છે, મંદવાહકો છે. કોણ? પાણીની હવા. તો પછી તેઓમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થતું હશે? ચાલો આપણે તે નોંધીએ. પ્રવૃત્તિ 4.8, એક ચંબુ આકારનો ફ્લાસ્ક લો, અને ફ્લાસ્ક ન મળે તો બીકર પણ લો. તેમાં 2/3 ભાગ સુધી પાણી ભરો, આખું નહીં, 2/3. તેને ત્રિપાઈ પર મૂકીને તેની નીચે મીણબત્તી ગોઠવો. બીકરમાંનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ. હવે સ્ટ્રોની મદદથી પોટેશિયમ પરમેંગનેટના નાના સ્ફટિક હળવીથી પાણીમાં નાખો, જેથી તે પાત્રના તળિયે બેસી જાય. હવે સ્ફટિકની બરાબર નીચે મીણબત્તી મૂકીને પાણીને ગરમ કરો. તમારું અવલોકન નોંધપોથીમાં લખો અને તમે જે અવલોકન કર્યું છે તેનું ચિત્ર પણ દોરો. મીણબત્તીની જ્યોતની નજીકના તળિયાના ભાગનું પાણી ગરમ થાય છે ત્યારે તે ગરમ પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે. હવે અહીંયા શું થશે, નીચેનું પાણી જે છે ગરમ, એ ગરમ થયેલું પાણી હવે ઉપર આવવા માંડશે, અને ઠંડુ પાણી ઉપરનું એ નીચે તરફ જવા માંડશે. તેની જગ્યાએ લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવવા માંડે છે. આ પાણી પણ ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરે અને ઠંડુ થતાં નીચે તરફ ગતિ કરે છે. પાત્રની દિવાલ પાસેથી ઠંડુ પાણી તળિયા તરફ આવે છે, જ્યાં સુધી જ
બધું જ પાણી ગરમ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરીએ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આમાં શું થાય છે, હવે પીકળ લો, હવે એમાં નીચેનું જે પાણી છે ને એ સૌથી પહેલાં ગરમ થશે અને ઉપરનું પાણી તો ઠંડુ છે. હવે જ્યારે જે પાણી ગરમ થઈ જાય ને એ પાણી ઉપર થવા મળશે, કેમ ઉપર બાજુ જોવા મળશે, અને જે ઉપરનું ઠંડુ પાણી છે ક્યાં આવશે, નીચેની જગ્યાએ આવવા મળશે. માટે વારાફરતી વારા, એટલે કે ગરમ પાણી ઉપર ચડે ને ઠંડુ પાણી નીચે, ઠંડુ પાણી પાછું ગરમ થઈ પાછું ઉપર આવશે ને બધું, એટલે જ્યાં સુધી બધું પાણી ગરમ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે. તમે જ્યારે શિયાળામાં ઠંડુ પાણીને ગરમ કરવા માટે તપેલામાં કે ગમે તે કોઈ વસ્તુમાં ગરમ કરો છો તો એમાં એ પણ એવું થાય છે ને, સૌપ્રથમ નીચેનું પાણી ગરમ થાય પછી ઉપરનું થવા માંડે છે. ઉષ્માના આ પ્રકારના પ્રસરણને ઉષ્મા નયન કહેવાય. શું કહેવાય? ઉષ્મા નયન. ખ્યાલ આવી ગયો? બીજું, પેલા ઉષ્મા વહન જોયું, હવે ઉષ્મા નયન. બરાબર, હવામાં ઉષ્મા કેવી રીતે વહન કરે છે, તુમાડો કઈ દિશામાં જાય છે, તો ગરમ પદાર્થોના સંપર્કમાં રહેલી હવા ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરે છે. ગરમ હવા હંમેશા ક્યાં જશે, ઉપર તરફ, અને બાજુમાંથી ઠંડી હવા તેની જગ્યાએ આવે છે. અહીંયા પણ એવું થાય છે, આ રીતે હવા ગરમ થતી હોય છે. પ્રવૃત્તિ 4.9, એક મીણબત્તીને સ્ટેન્ડ ઉપર મૂકીને સળગાવો. તમારો એક હાથ મીણબત્તીની જ્યોતથી સહેજ ઉપર દાજી ન જવાય તે રીતે રાખો અને બીજો હાથ જ્યોતની આજુ એટલે કે બાજુના ભાગમાં રાખો. શું તમારા બંને હાથ સમાન રીતે ગરમી અનુભવે? બાજુમાં રાખો ને એક છેક ઉપર રાખો, ગરમ થશે બંને સરખા? જો નહીં તો હા, કયો હાથ વધુ ગરમી અનુભવે છે, શા માટે? તો જ્યોતના સંપર્ક રહેલી હવા જ્યોતની ગરમી વડે ગરમ થઈને ઉપર તરફ જાય છે, માટે જ્યોતની ઉપર ગોઠવેલો જે તમારો હાથ છે એ વધુ ગરમી અનુભવે છે. જ્યારે મીણબત્તીની બાજુમાં રાખેલો હાથ ગરમી અનુભવતો નથી, કારણ કે તે સ્થાને ઉષ્માનયન થતું નથી. એટલે કે જે ઠંડી હોય એ માત્ર ગરમ થઈને ઉપર જશે, બાજુમાં નહીં, ક્યાં જાય છે, ઉપર જાય છે. માટે આપણે ઉપરનો જે હાથ રાખેલો છે ત્યાં વધારે ગરમી અનુભવાશે, બાજુમાં અનુભવાશે નહીં. એવી જ રીતે સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં વસતા લોકો અદ્ભુત ઘટનાનો અનુભવ કરતા હોય છે. દિવસના ભાગમાં સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય થાય છે ને, દિવસમાં જડે જમીન છે ને ઝડપથી ગરમ થાય અને સમુદ્રના પાણી કરતાં, તો જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે અને તેની જગ્યાએ લેવા સમુદ્ર પરની ઠંડી હવા ઘસી આવે. એટલે કે જ્યારે દિવસ દરમિયાન દરિયા કિનારે જમીન પાણી કરતાં વધુ ગરમ થાય છે તો એ ગરમ થશે, એટલે યાની હવા કેવી જશે, ઉપર જશે, અને એની જગ્યાએ કોણ આવશે, સમુદ્રની હવા. એટલે કઈ ત્યાંથી ક્યાં થયું, તો દિવસ દરમિયાન સમુદ્રની હવા જમીન તરફ આવે છે. ઊંચાઈ પર પહોંચેલી ગરમ હવા સમુદ્ર તરફ વહેવા લાગે છે અને ચક્ર પૂર્ણ કરે છે. તો સમુદ્ર પરથી આવતી હવાને દરિયાઈ લહેર કહેવાય. સમુદ્ર પરથી આવતી હવાને શું કહેવાય? દરિયાઈ લહેર. ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા દરિયાકાંઠે રહેતા લોકોના મકાનની બારી સમુદ્ર તરફની રાખવામાં આવે છે. એવું કેમ? રાત્રિના સમયે બરાબર દિવસથી ઉલટી પરિસ્થિતિ થઈ જાય, કેવી રીતે જોઈએ તો સમુદ્રના પાણીને જમીનની સાપેક્ષે ઠંડુ પડવા વાર લાગે છે. સમુદ્રના પાણીને જમીનની સાપેક્ષે, એટલે કે જમીન જલ્દી ઠંડી થઈ જાય પરંતુ પાણી જલ્દી ઠંડુ થઈ જતું નથી. આથી હવે જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે, જેને ભૂલ હેવર કહેવાય. ખ્યાલ આવી ગયો? રાત્રે શું થશે, તો જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ જશે, એને કહેવાય ભૂલ હેર. હવે આપણે સુધી 4.11 આપણે જોશું, જ્યારે આપણે સૂર્યના તડકાવાળા વિસ્તારમાં આવીએ છીએ ત્યારે આપણને ઉષ્માનો અનુભવ થાય છે. સૂર્યમાંથી આવતી આ ઉષ્મા આપણા સુધી કેવી રીતે પહોંચે? હવે છેક સૂર્ય તો આપણાથી 14,500 કિલોમીટર દૂર છે, કરોડ, તો એ આપણી સુધી પહોંચે કેવી રીતે પહોંચે? તો સૂર્યમાંથી આવતી આ ઉષ્મા આપણા સુધી કેવી રીતે પહોંચે છે? તો સૂર્યની ઉષ્મા
ઉષ્માવહન કે ઉષ્માનયની ઘટના દ્વારા પહોંચી શકે નહીં. યાદ રાખજો વિદ્યાર્થી, આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સૂર્યની ઉષ્મા છે ને આપણા સુધી ક્યાંય ઉષ્માવહન કે ઉષ્માનયની રીતે નથી પહોંચતી, કારણ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ના મોટા ભાગના અવકાશમાં માધ્યમ જ નથી. આપણું જે આ સૂર્ય છે અને આ પૃથ્વી છે તો એની વચ્ચે ઘણો અવકાશ ભાગ છે, તો એમાં માધ્યમ હોતું જ નથી. જેમ કે જો ઉષ્માવહનમાં લોખંડની જરૂર પડે ધાતુની તો જ વહન થાય ને. ઉષ્માનયનમાં જોયું તો એમાં પણ ગરમ એક ઘટકોને બીજા ગણોમાં ફેરફાર થાય છે, તો એમાં પણ માધ્યમ જોયું. પણ સૂર્યના કિરણોને પૃથ્વી સુધી પહોંચતા માધ્યમની જરૂર નથી, તો આને કહેવાય ઉષ્મા વિકિરણ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઉષ્મા વિકિરણ. યાદ રાખજો, સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્મા બીજી એક પ્રક્રિયા દ્વારા પહોંચે છે, જેને કહેવાય ઉષ્મા વિકિરણ. સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્મા બીજી એક પ્રક્રિયા દ્વારા પહોંચે છે, જેને કહેવાય ઉષ્મા વિકિરણ. વિકિરણ દ્વારા તથા ઉષ્માના પ્રસરણને માધ્યમની જરૂર પડતી, આના માટે માધ્યમની જરૂર પડતી નથી. ઉષ્મીય વિકિરણની ઘટના માધ્યમની હાજરી કે માધ્યમની ગેરહાજરી બંનેમાં બનતી હોય છે. જ્યારે આપણે શિયાળામાં રૂમ હીટરની સામે બેસીએ છીએ ત્યારે આપણે વિકિરણ દ્વારા જ ઉષ્મા મેળવતા હોઈએ છીએ. ગરમ થઈ ગયેલા રસોઈના વાસણોને જ્યોતથી દૂર મૂકી રાખતા તેઓ પાતાળમાં વિકિરણ દ્વારા જ ઉષ્મા ગુમાવે છે. અરે, આપણું શરીર પણ વિકિરણ દ્વારા આસપાસના વાતાવરણમાં ઉષ્મા આપે છે તથા ઉષ્મા મેળવે છે. બધા જ ગરમ પદાર્થો ઉષ્માનું વિકિરણ કરે, સાંભળજો, બધા જ ગરમ પદાર્થ ઉષ્માનું વિકિરણ કરે છે. જ્યારે આ ઉષ્મા પદાર્થની સપાટી પર આપત થાય છે ત્યારે તેનો કેટલોક ભાગ શોષાય છે અને કેટલોક ભાગ પરાવર્તન પામે છે, એટલે પાછો જાય. વળી કેટલોક ભાગ તેની અંદરના ભાગમાં વહન પણ પામે છે. તો પદાર્થોમાં શોષાતી ઉષ્માને કારણે પદાર્થનું તાપમાન વધે છે. તમે જ્યારે સૂર્યના તડકામાં જતા હોય ત્યારે તમને છત્રી વાપરવાની સલાહ શા માટે વાપરવામાં આવે છે? ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? ઉનાળાની ઋતુ તથા શિયાળાની ઋતુમાં પહેરવેશ માટેના વસ્ત્રો. ઉનાળાની ઋતુ અને શિયાળાની ઋતુમાં પહેરવેશ માટેના વસ્ત્રો આપણે જોઈએ તો તમે જાણો છો કે ઉનાળામાં આપણે હળવા રંગના વસ્ત્રો તથા શિયાળામાં આપણે ઘેરા રંગના વસ્ત્રો પહેરવાનું પસંદ કરીએ. આવું કેમ? તો ચાલો આપણે તે શોધી કાઢીએ. પ્રવૃત્તિ 4.10. સમાન એવા પતરાના બે ડબ્બા લો. એક ડબ્બાની બહારની સપાટી કાળા રંગ વડે અને બીજા બહારની સપાટીને સફેદ રંગ લગાડીને સુકાવી દો. આવી રીતે ખેલાઈ ગયો, એકને કાળો રંગ ને એક સફેદ રંગ. શું થશે જોઈએ. હવે બંને ડબ્બામાં સમાન પ્રમાણમાં પાણી ભરીને બપોરના તડકામાં આશરે એકાદ કલાક સુધી મૂકી રાખો. બંનેને સરખું પાણી ભરો અને સૂર્યના તડકામાં રાખો એકાદ કલાક સુધી. બંને પાત્રોમાં રહેલા પાણીના તાપમાનનો માપો. શું તમને આ તાપમાનમાં તફાવત જણાય? બંનેનું પાણી સરખું હશે? ના. તો કયા ડબ્બાનું પાણી વધુ ગરમ જણાય છે? તો તમો આ તાપમાન માપવા કરતાં બંનેના પાણીમાં હાથની આંગળી ડૂબાડીને પણ તફાવત અનુભવી શકો છો. તમને આ પાણી કરતાં આ પાણી વધારે ગરમ અનુભવાશે. એટલે ગરમ જેની ઉપર કલર કરેલો છે તે ઝડપથી ગરમ થાય છે આની કરતાં, બરાબર? એટલે કે પ્રવૃત્તિ 4.11 આપણે જોઈએ તો પ્રવૃત્તિ 4.10 વાપરેલા સફેદ તથા કાળા રંગના બંને ડબ્બાઓમાં 60°C તાપમાનવાળું સમાન જથ્થામાં પાણી ભરો. હવે બંને ડબ્બાને ઓરડામાં કે છાયાવાળી જગ્યા પર મૂકી દો. 10 કે 15 મિનિટ પછી બંને ડબ્બાઓના પાણીનું તાપમાન માપો. શું આ બંને ડબ્બાના પાણીનું તાપમાન સમાન મૂલ્યના ઘટે છે ખરા? શું આ પ્રવૃત્તિ વડે આપણને સમજાય કે શા માટે આપણે શિયાળામાં ઘેરા રંગના વસ્ત્રો અને ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો પહેરીએ છીએ? ખ્યાલ આવી ગયો? તો શિયાળામાં ઘેરા રંગના વસ્ત્રો પહેરવાથી તમને ઉફ મળશે અને ગરમી લાગશે,
જ્યારે ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો પહેરવાથી તમને ઠંડક અનુભવાશે. તો ઘેરા રંગની સપાટી ઉષ્માનું વધુ શોષણ કરે. યાદ રાખજો, ઘેરા રંગની જે સપાટી હોય ને એ ઉષ્માનું, ગરમીનું વધુ શોષણ કરે છે. માટે શિયાળામાં આપણે ઘેરા રંગના વસ્ત્રો ઉપ આપે છે. હળવા રંગની સપાટી ઉષ્મા મોટાભાગનું પરાવર્તન કરે, એટલે શોષતું નથી, શું કરતી, પરાવર્તન કરે છે. માટે ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો આપણને આરામદાયક લાગે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? શિયાળામાં ઊંડા વસ્ત્રો આપણને ઉપ આપે છે. શિયાળામાં આપણે ઊંડા વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. ઊન એ ઉષ્માનો મંદવાહક છે. શું છે? ઉષ્માનું મંદવાહક. વળી ઊંડા રેસાઓ વચ્ચે હવા ભરાયેલી હોય છે. શું હોય છે? હવા. આ હવા આપણા શરીરની ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે. આ હવા શું કરશે તો આપણા શરીરની ઉષ્મા છે એને વાતાવરણમાં જતી અટકાવે, તેથી આપણને હૂફ અનુભવાય છે, એટલે અંદર અંદર આપણી ગરમી અંદર અંદર રહે છે. ધારો કે શિયાળાની ઋતુમાં તમને એક જાડું બ્લેન્કેટ ઓઢવું કે બે પાતળા બ્લેન્કેટ ઓઢવા, તેની પસંદગી કરવાનું કહે તો તમે શેની પસંદગી કરશો? એક જાડું બ્લેન્કેટ કે બે પાતળા બ્લેન્કેટ? યાદ રાખો કે બે બ્લેન્કેટો વચ્ચેના ભાગમાં હવાનું સ્તર રહેલું હોય છે. તમે એક જાડું બ્લેન્કેટ રહો તો એની કરતાં જે બે પાતળા બ્લેન્કેટ હોય ને એમાં હવાની જગ્યા વધારે રહે, તો વધારે હોય એટલે આપણને ગરમી વધારે અનુભવાય, હૂફ મળે, બરાબર? તો આપણે બે પાતળા બ્લેન્કેટ ઓઢવા જોઈએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? પાઠમાં મજા આવીને આપણે અહીંયા બધું જોયું, સેલ્સિયસ, ડૉક્ટરનું થર્મોમીટર, સામાન્ય થર્મોમીટર, ત્યારબાદ ઉષ્માનું વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. ત્યારબાદ ઉષ્માનું વહન બે રીતે થાય, એક ઉષ્માના સુવાહકો અને ઉષ્માના મંદવાહકો, બરાબર? આપણે ઉદાહરણ પણ જોયા. હવે આપણે અહીંયા સ્વાધ્યાય આપેલું છે જે તમારે સારા અક્ષરે નોટમાં લખવાનું છે અને મોઢે કરવાનું છે. હવે અહીંયા પહેલો સવાલ છે, પ્રયોગશાળામાં વપરાતા લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટર બંનેમાં રહેલી સામ્યતા અને તપાતો, પેલી સામ્યતા શું છે? તો બંને થર્મોમીટર તાપમાન માપી શકે છે, બરાબર? જ્યારે તફાવત, તો લેબોરેટરી થર્મોમીટર એ કોઈપણ તાપમાન માપી શકે છે, ત્યારે ક્લિનિકલ થર્મોમીટર માત્ર માનવીનું તાપમાન માપવા માટે વપરાય છે. બીજું, આમાં -10 થી 110 અંશ સેલ્સિયસ સુધી હોય છે તાપમાન, અને આમાં 35 થી 42 અંશ. ઓકે, બીજું, ઉષ્માના સુવાહક અને ઉષ્માના અવાહક પદાર્થોના બે બે ઉદાહરણ. તો ઉષ્માના સુવાહક કયું? તો એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ. અને ઉષ્માના અવાહક લાકડું અને પ્લાસ્ટિક. ફેલાઈ ગયું, ખાલી જગ્યા. પદાર્થના ગરમપણાની માત્રા કાલિકા વડે નક્કી કરવામાં આવે છે, તો થર્મોમીટર. ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ખાલીગા પ્રકારનું થર્મોમીટર, તો ઉકળતા પાણી માટે સામાન્ય થર્મોમીટર એટલે કે લેબોરેટરી થર્મોમીટર. તાપમાનનું માપન ડિગ્રી સેલ્સિયસમાં થાય છે, કેમાં? સેલ્સિયસમાં. ઉષ્માના પ્રસરણની ખાલીગા પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી, તો આપણે હમણાં જોયું વિદ્યાર્થી મિત્રો, તો શું આવશે? ઉષ્મા વિકિરણ. પછીનું, ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલીગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા બીજા છેડા પર પહોંચે, તો સ્ટીલની ચમચી છે તો ઉષ્મા પહોંચે ને બીજા ભાગ સુધી, તો એમાં શું આવશે? ઉષ્મા વહન. પછી, ખાલી જગ્યા રંગના કપડાં હળવા રંગના કપડાં કરતાં ઉષ્માનું શોષણ વધુ કરે, તો કયા રંગના? ઘેરા રંગના કપડાં શોષણ વધુ કરે ઉષ્માનું. છોડકા આપેલા છે, ભૂમિય પવનો, તો એ આપણે હમણાં જોઈએ દરિયાઈ પવનો. તો ભૂમિય પવનો ક્યારે થાય? રાતના દરમિયાન, બરાબર? કેમ રાત્રે? કેમ કે રાત્રે ઠંડી, જમીન ઠંડી હોય અને પાણી ગરમ હોય છે, બરાબર? માટે રાત્રે ભૂમિય પવનો, દરિયાઈ પવનો દિવસ દરમિયાન. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે, ક્યારે તમે પસંદ કરશો ઘેરા રંગના? તો શિયાળામાં, અને હળવા રંગના ઉનાળામાં. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આગળ, શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરો, તો હમણાં ચર્ચા કરીએ આપણે. તો એક જાડા વસ્ત્રમાં જેટલી હવા રોકાય એના કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો તમે લેશો તો એમાં વચ્ચેની જગ્યામાં હવાનું પ્રમાણ વધારે હોય છે.
જેથી કરીને ઉષ્માનું વહન આપણે અંદર સુધી રહેવા દે છે. માટે એક કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ. ત્યારબાદ અહીંયા તમને એક જાતે કરવાનું છે. શું કહે છે? આ જે આપેલું છે એમાં ઉષ્માવહન, ઉષ્માદાયન, ઉષ્મા વિકિરણ કયા કયા સ્થળે થાય, તો આમાં તમે વિચારો શું થશે? ઉષ્માવહન, અહીંયા ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ. વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે જાતે અહીંયા કરવાનું રહેશે. દર્શાવવાનું છે કયા ઉષ્મા વિકિરણ થાય, ક્યાં ઉષ્માનયન થાય અને ક્યાં ઉષ્મા વિકિરણ. બરાબર? હવે ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે. ગરમ હવામાનવાળા એટલે જ્યાં ખૂબ જ ગરમી રહેતી હોય ત્યાં આવા મકાનની બહારની દિવાલો સફેદ રંગથી કરે. એનું કારણ શું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? તો તમારે લખવાનું છે જાતે કે કેમ આવું થાય છે, કેમ મકાનની દિવાલ સફેદ રંગથી કરવામાં આવે છે, કેમ સફેદ રંગ રંગવામાં આવે. તો આપણે કારણ જાણીએ છીએ. તો ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનની બહારની દિવાલો સફેદ રંગ કરવાથી તે ઉષ્માનું શોષણ ઓછું કરે છે. એટલે કે તે ઉષ્માને અંદર આવવા દેતી નથી, તે ઉષ્માનું પરાવર્તન કરે છે. માટે અંદરની ભાગમાં હૂંફ રહે છે એટલે કે ઠંડક અનુભવાય છે. માટે બહારના ભાગમાં સફેદ રંગ કરવામાં આવે છે. ખબર પડી કે સફેદ રંગ એ હળવો રંગ છે અને આ રંગો ઉષ્માનું વહન એટલે કે ઉષ્મા વહન થવા દેતા નથી, પરાવર્તન કરી દે છે. માટે અંદરની તરફ ઠંડક રહે છે. માટે શું કરે? ગરમ હવાવાળા પ્રદેશોમાં મકાનની બહારનો રંગ સફેદ, દિવાલોમાં સફેદ રંગ કરવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, તાપમાન ઓરું તમારે જાતે કરવાનું છે. શું થશે? સમજો, એક 30° સેલ્સિયસ વાળું તાપમાન 1 લિટર પાણીને 50° વાળા તાપમાનવાળા 1 લિટર પાણી સાથે મિશ્ર કરતાં બનતા મિશ્રણનું તાપમાન કેટલું હશે? તમે 30 લિટરવાળું તાપમાન સેલ્સિયસવાળું અને 50 સેલ્સિયસવાળામાં નાખ્યું, શું થશે? 80 થશે, વધી જશે તાપમાન. 50 થી 80ની વચ્ચે રહે છે, 30 થી 50 વચ્ચે કેવી થઈ જશે? તમે જાતે વિચારીને કરી શકશો. અહીંયા પણ તમારે જો કરવાનું કે 40° સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના ઘોડાને 40° જેટલું તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો શું થાય? પાણી બંને તાપમાન સરખું થાય, ડબલ થશે, ઉષ્મા ઘોડાથી પાણી તરફ વહે, એ તમારે દર્શાવવાનું છે. હવે અહીંયા આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો બીજો છેડો હોય લાકડાની ચમચી છે એટલે ઉષ્માનું વહન થશે નહીં. તમે આઈસ્ક્રીમ ખાતા હો ત્યારે ઠંડી થાય છે લાકડી? નથી થતી. તો શું થશે? ઠંડો પડતો નથી. ખબર પડી ગઈ? 11મું, રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કઢાઈમાં, જે સ્ટેનલેસ સ્ટીલની જે તળવાની કઢાઈમાં તળિયાના તાંબાનું સ્તર લખેલું જે નીચે હોય ને, એમાં તાંબાનું સ્તર લગાડેલું હોય છે. તો એનું કારણ શું? તો તાંબુ છે એ ઉષ્માનું સુવાહક છે, ઝડપથી ઉષ્મા વહન કરે છે. તો માટે શું આવશે? આંબા સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તમારે સ્વાધ્યાય સારા અક્ષર નોટમાં લખીને મોઢે કરી નાખવાનું છે. ઓકે, ચલો આવજો.